नमस्कार बाळ दोस्तों, केम छो? मजा में ओम शांतिना डिजिटल क्लास में आप सबनु हार्दिक स्वागत छे। बाळ दोस्तों, आज आपणे धोरण 3 में मारी नोटबुक भणीशुं, जेमां आज आपणे प्रकरण 1 क्यांथी जोवुं ते भणीशुं। अहीं बाळ दोस्तों, वस्तुने जुदी जुदी बाजुओथी जोता जोवा मळे छे, कंई केटलाक चित्रो आपेला छे। आ चित्रो अने वस्तुओने स्थितिमां जोता तमारे नक्की करवानो छे कि आ वस्तुओ तमे क्यांथी जुओ छो, बाजुएथी, सामेथी, ऊपरथी कि अथवा नीचेथी। प्रथम छे सीढ़ी। आ सीढ़ी जोईने आपणे शुं लागे छे कि आपणे तेने बाजुएथी जोईए छीए, एटले आपणे बाजु पर साचाने निशानी करीशुं। आ सीढ़ी छे तेने आपणे सामेथी जोईए छीए, तो सामेथी त्यां साचा निशानी करीशुं। आ कारने पण सामेथी जोईए छीए, अने आ गाड़ीने आपणे पाछळथी जोईए छीए, तो आपणे आमां नीचे लाइन साचाने निशानी करवानी छे। अहीं केटलाक चित्रो एवा आपेला छे जेमां तमारे वस्तुनी स्थिति जोवानी छे अने ते क्यांथी जोवो छो ते तमारे लखवानुं छे। प्रथम આપેલ છે કુકર। તે કુકર તમે ક્યાંથી જોવો છો? તો એ કુકર આપણે બાજુએથી જોઈએ છીએ, એટલે તમે નીચે બાજુથી લખશો। ત્યાર પછી કુકર જ છે, પણ તે કુકરને ક્યાંથી જોવો છો? તો તે કુકરને ઉપરથી જોઈએ છીએ। ત્યાર પછી પેન્સિલ આપેલ છે। આ પેન્સિલને આપણે ક્યાંથી જોઈએ છીએ? આ પેન્સિલને આપણે સામેથી જોતા આપણને આવી લાગે છે। હવે પેન્સિલ છે તેને જુઓ, આને નીચેથી જોતા આપણને આવો આકાર પેન્સિલનો લાગે છે। ત્યાર પછી ચોપડી છે। આ ચોપડી આપણે સામેથી જોઈએ છીએ, એની પછીની બુક છે આપણે બાજુથી જોઈએ છીએ। હવે હોડી છે, આ હોડીને આપણે સામેથી જોઈશું, અને એક હોડી આપેલ છે જેને આપણે નીચેથી જોઈએ છીએ। હવે ખુરશી આપેલ છે, આ ખુરશીને બાજુએથી જોઈએ છીએ। બીજી ખુરશી છે તેને સામેથી જોઈએ છીએ। હવે ટેબલ છે, આ ટેબલને આપણે સામેથી જોઈએ છીએ, અને બીજું ટેબલ છે તેને ક્યાં ઉપરથી જોઈએ છીએ। સાચી રીતે જોડવાનું કહ્યું છે। પેન્સિલ, લેપટોપ, સંચો અને ટેબલ છે, આને આપણે સરખી રીતે જોડવાનું છે। પ્રથમ પેન્સિલ આપેલ છે, તો પેન્સિલને આપણે ઉપરથી જોઈએ છીએ કે સામેથી જોઈએ છીએ? તો પેન્સિલને આપણે સામેથી જોઈએ છીએ। તમને વિભાગ બમાં એ અને બી આપેલ છે, એ સામે જવાબમાં તમારે 1, 2, 3, 4માં લખવાનું છે। તો આપણે જુઓ ત્યાં શું લખીશું? બી। હવે લેપટોપ, તો લેપટોપ સામેથી જોઈએ છીએ ઉપરથી? તો ક્યાંથી જોઈએ છીએ આપણે? લેપટોપ ઉપરથી જોઈએ છીએ। સંચાને પણ આપણે ઉપરથી જોઈએ છીએ, એટલે ત્રીજામાં એ લખીશું, અને ટેબલને સામેથી જોઈએ છીએ એટલે ત્યાં બી લખીશું। નીચેના ચિત્રો જુઓ, વસ્તુનું નામ લખો અને તે વસ્તુઓની દ્રશ્ય સ્થિતિ જણાવો। પ્રથમ બસ છે, તો બસને આપણે ક્યાંથી જોઈએ છીએ? સામેથી, એટલે કે બાજુએથી જોઈએ છીએ, ત્યારે બસ આપણને આવી લાગે છે। હોડી છે, તેને નીચેથી જોતા આવી લાગે છે। ત્યાર પછી એક રમકડું છે, તો તેને સામેથી જોઈએ છીએ, અને પછી જ્યારે એક રિમોટ છે તો તેને પણ આપણે સામેથી જોઈએ છીએ। હવે આગળ કેટલીક વસ્તુઓ ઉપરથી જોઈને તેના ચિત્રો દોરીને નામ લખવાના છે। એવા કેટલાક ચિત્રો છે જેને તમે ઉપરથી જોવો છો તે તમારે અહીં લખવાનું છે। ધારો કે આપણે અહીં આવી રીતે દોરીએ, આ છે કુકર, તો નીચે તમારે લખવાનું કુકર। ધારો કે આ પેન્સિલ છે, આ પેન્સિલ છે, તો તેને તમે નીચેથી જોવો છો તો તમે તે લખી શકશો નહીં, પરંતુ જો તમે આની જગ્યાએ ગ્લાસ અથવા દોરો અથવા તો ગાડી દોરો અથવા ઉપરથી જોતા ખુરશી દોરો અને જે પણ દોરો એનું નીચે તમારે નામ લખવાનું છે।
હવે બાળ દોસ્તો આગળ જુઓ પ્રશ્ન છ કે નીચેની વસ્તુઓને ઉપરથી જોતા કેવી દેખાય તે લખો. તો પ્રથમ જો ગ્લાસ છે તે આપણે આવી રીતે દોરી શકીએ, પછી કંપાસ, કાર અને ગેસ્ટ આ તમારે દોરવાના છે કે તમે ઉપરથી જોશો તો કેવા લાગશે. હવે નીચેની વસ્તુઓને બાજુઓથી જોતા કેવી લાગશે, તમારે ટેબલ બાજુઓથી જોતા દોરવાનું છે, તિજોરી દોરવાની, લેપટોપ દોરવાનું અને પ્યાલો દોરવાનો. આ બાજુઓથી જોતા કેવો લાગશે તે તમારે કહેવાનું. હવે બાળ દોસ્તો પ્રશ્ન આઠ છે કે નીચેની વસ્તુઓને સામેથી જોતા કેવી દેખાશે. તો કારને સામેથી જોશો તો કેવી દેખાશે, બસને સામેથી જોશો તો કેવી દેખાશે, માણસનો ચહેરો અને સ્ટમ્પ આટલી વસ્તુ તમારે દોરવાની છે કે સામેથી જોતા આપણને કેવી દેખાશે. હવે બાળ દોસ્તો આગળ જુઓ, બિંદુઓની ગોઠવણીઓમાં આકારો જેવા બીજા આકારો દોરવાના છે. આપણે અહીં જેવા બિંદુઓ છે એ પ્રમાણે જ નીચે દોરવાનું છે. પ્રથમ જો આવી રીતે તમે આને જોડો ત્રણને, એની પછી તમે આ ત્રણને આવી રીતે જોડો, હવે એને આટલે જોડો, પછી આમ જોડો, હવે તેને આમ નીચે તમે જોડી દો, હવે પછી આ છે એને આવી રીતે કરી આમ આખું એક પતંગ બની જશે. હવે જે આપણે બાજુમાં આપેલ છે તેને પ્રથમ તો તમે આવી રીતે ગોળ જો, પ્રથમ તમે શું કરશો એને જોવાનું, તમારે એને ગોળ દોરવાનું છે. તો કેવી રીતે દોરશો, આવી રીતે દોર્યા પછી આ લાઇનથી આવી રીતે આને જોડો અને આમ વચ્ચે દોરી દો. હવે પછી એક ફૂલ છે તો ફૂલને કેવી રીતે દોરશો, જો પ્રથમ શું છે અહીં આ એક બિંદુનું અહીં લીધું, અહીંથી આ બિંદુ સુધી જોડવાનું છે આવી રીતે અને એ બિંદુને ગોળ કરીને આમ જોડો. હવે આ બિંદુથી અહીં જોડવું છે અને એને પછી આમ કરો. આવી રીતે દરેક બાજુ જે આગળ બિંદુ છે ત્યાં તમે જોડી દો. હવે પછી આ બિંદુઓથી અહીંથી આમ જોડ્યું છે, આ બિંદુઓથી અહીંથી, આ બિંદુઓથી અહીંથી અને આ બિંદુઓથી અહીંથી ફરતા જોડ્યા પછી વચ્ચે પણ બિંદુઓમાં જોડવાથી આ આકાર બનશે. તો બાળ દોસ્તો તમારે આવી રીતે આ દોરવાનું છે. હવે બાળ દોસ્તો આ નીચે રંગોળી છે તે આપણે બોર્ડ પર દોરીને શીખ્યા હતા, આપણે અહીં દોરીએ. તો પ્રથમ જુઓ તમારે શું કરવાનું છે, અહીં આને સીધો સીધ આપણે ચાર અહીં ત્રણ આ ત્રણને લઈ લીધા. હવે અહીં જુઓ એક બે ને ત્રણ વચ્ચે મૂકી દેવાના, એક બે ને ત્રણ મૂકી અહીં ત્રણ કરીએ, હવે એક બે ને ત્રણ મૂકીને અહીંયા ત્રણ કરીએ, આ બાજુ ત્રણ કરીએ. હવે આ થઈ ગયા પછી શું છે, અહીં જે બિંદુ છે, અહીં જે બિંદુ છે એને આટલે જોડવાનું, એને આ બાજુ અને આમ આવી રીતે જોડવાનું છે. હવે આ જે ચાર ખૂણા છે એ ખૂણાને તમારે નીચે જોડવાના છે. હવે એની અંદર જે આ બિંદુઓ વધ્યા છે એને આવી રીતે આપણે જોડવાનું છે, આ એક બનશે. હવે પછી આ જે તમને ઉપર આપેલ છે એ જુઓ એ કેવી રીતે છે, આ બિંદુએથી લઈને તમારે આમ જોડવાનું છે, ત્યાંથી પછી એક વચ્ચે બિંદુ મૂકીને આમ, વચ્ચે બિંદુ મૂકીને આવી રીતે, આવી રીતે એક એક બિંદુ વચ્ચે મૂકતા તમારે દોરવાનું છે અને પછી નીચેથી પણ એક બિંદુ લઈને તમારે આવી રીતે તેને જોડવાનું છે. તો તમે આપણે એ પણ દોરતા શીખ્યા હતા તો તમે તે દોરજો. હવે બાળ દોસ્તો અહીં સરસ મજાની રંગોળી આપેલી છે, આ રંગોળીમાં તમારે દોરવાનું છે. જુઓ પ્રથમ તો આ ગોળ છે તેણે કરો, આ ગોળ છે તેણે આ ગોળને કર્યું અને તમારે બિંદુઓને જોઈને કરવાનું છે. હવે પછી જુઓ આ ત્રણ છે એને આવી રીતે લો, પછી આવી રીતે લો, આવી રીતે તમે દોરશો, ત્યાર પછી એના ઉપરના ભાગને જોડવાનું, બધી બાજુ તેના ઉપરના ભાગને બિંદુઓથી તમે જોડશો, એના પછી આ વચ્ચે જે ગોળ આપેલ છે ફરતા એને બિંદુ સાથે જોડીને તમારે આવી રંગોળી બનાવવાની છે.
હવે બાળકો જો નીચે આપેલા બિંદુઓની ગોઠવણીમાં બે ચોરસ બે લંબચોરસ અને એક ત્રિકોણ બનાવવામાં આપેલી આકૃતિને પૂર્ણ કરવાની છે તો અહીંથી તમે આવી રીતે આ દોરો આવી રીતે તમે એને દોરો જો અહીં આવી રીતે તમે દોરો હવે આ થઈ ગયું લંબચોરસ હવે આ જો આ બની ગયું ચોરસ આ બની ગયું ત્રિકોણ હવે પછી પાછું નીચે જુઓ આને પાછું આવી રીતે જોડો આ બની ગયું અને વળી પાછું આ તો આવી રીતે આપણે આ આકારો જોડવાના છે જે તમે પણ તમારી નોટબુકમાં જોડો હવે આગળ જુઓ તારો પતંગ ફૂલની હોડી આપેલ છે તમે પણ બિંદુઓની મદદથી આવી રીતે આને જોડો હવે દર્પણમાં અડધો ભાગ નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રોમાં વચ્ચે દર્પણ મૂકતા ચિત્ર આખું પૂર્ણરૂપે દેખાશે જે પૂર્ણ રીતે દેખાશે તેણે આપણે અહીં નામ લખવાનું છે પ્રથમ જુઓ દર્પણમાં મૂકતા કયું લાગશે જો આ ફૂલને વચ્ચે કરો ફૂલ બે બાજુ સરખું દેખાશે તો શું ફૂલ છે તો ક છે તે આવશે પછી આ આવશે નહીં હવે આને વચ્ચે દર્પણમાં મૂકો તો તેવું જ તે દેખાશે તો લખો ગ આ દેખાશે નહીં અને લખો ચ તો આટલા ત્રણ છે તે દર્પણમાં અડધો ભાગ દેખાશે નીચેના ચિત્રમાંથી કયા ચિત્રમાં દર્પણ મૂકતા ચિત્ર સંપૂર્ણ મૂળ સ્વરૂપે નહીં દેખાય તો કયા આવશે તેમાં અહીં આવશે આ આવશે ત્યાર પછી આ આવશે આ સંપૂર્ણ રીતે એવા ને એવા દેખાશે નહીં તો ક અને ગ બંને આવશે હવે જુઓ નીચેના તૂટક રેખા દ્વારા ચિત્રોના બે ભાગ કરવામાં આવ્યા છે શું તે ચિત્રોને બરાબર એક સરખા દેખાય તેવા બે અડધા ભાગમાં વહેંચી શકાય જો હા તો હા લખવાની અને ના તો ના લખવાની પહેલાં બટન છે તે દેખાય એટલે હા જી ન દેખાય એટલે ના આઠ દેખાશે એટલે હા કેટલી ન દેખાય એટલે ના તમને જો ક્રોસ આપેલ છે તે દેખાશે તો હા અને બે આપેલ છે તો તે ના નીચે આપેલ ચિત્રોમાં ટપકાવાળી રેખા દરેક ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય તે રીતે ભાગ પાડી શકશે હા કે ના લખવાનું છે તમારે આ જોતું જવાનું અને જો દેખાશે તો હા અને ન દેખાય તો ના લખવાનું છે હવે બાળ દોસ્તો અહીં તમને અડધા અક્ષર આપેલા છે જે મેં પૂર્ણ કરેલા છે તમારે પણ એ સી એચ જે અને કે અડધા અક્ષરને પૂર્ણ કરવાના છે હવે એ 19મો પ્રશ્ન શું છે કે જે તમને ચિત્રો આપેલા છે જે અડધા છે એને પણ તમારે પૂર્ણ કરવાના છે જેવી રીતે આ અડધો ભાગ આપેલો છે એ અડધા ભાગને તમારે પૂર્ણ કરવાના છે આવી રીતે તમે તમારા પેન્સિલથી આકાર પૂર્ણ કરજો અને નીચે પછી તેના નામ લખવાના છે નામ અત્યારે તમે લખી નાખો પહેલું છે પતંગિયું શું છે પ્રથમ છે પતંગિયું તો લખો પતંગિયું ત્યાર પછી છે દીવો ત્યાર પછી શું છે દીવો એના પછી છે બિલાડી બિલાડી ત્યાર પછી છે તારો અને છેલ્લે આપેલ છે માછલી શું આપેલ છે માછલી તો આવી રીતે તમારે નીચે નામ લખવાના અને તેને પૂર્ણ કરવાના હવે અડધા મૂળાક્ષરો છે તેને પણ તમારે પૂર્ણ કરવાના છે જેવી રીતે અહીં આપણે પૂર્ણ કરીએ એવી જ રીતે તમારે અડધા અક્ષર પૂર્ણ કરવાના છે તમારે તમારા ચોપડામાં
तमारे नोटबुक में आवी रीते आ अक्षरो पूर्ण करवाना छे। हवे बाळ दोस्तों आगळ बिलाड़ीनो चेहरो आपेल छे, तमारे ते मोहरू बनावानुं छे अने तमारे तेने बिलाड़ीनुं मोहरू बनावी एक बाजू चित्र दोरी अने तेने कापवानुं अने पछी जोवानुं के आ बीजी बाजूनुं ते चित्र छे ये खोलीने जुवो तो आ केवी रीते तेना गळीने खोली तो नाक आँख कान अने केवा देखाशे अने तेना रंग पूरीने आपणे करवानो छे। आ प्रवृत्ति तमारे जाते करवानी रहेशे। बाळदोस्तो अहीं आपणुं प्रकरण पहेलुं क्यांथी जोवुं पूर्ण थाय छे। आशा छे तमे मारी साथे आने पूर्युं हशे अने भण्या हशो। हवे ज्यारे आपणे मळीए त्यारे आनाथी आगळ भणीशुं। थेंक यू। अस्तु।